भरूच सिविल हॉस्पिटल सहित आरोग्य लक्ष्य कचेरीઓમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે જનતા જાગૃતિ મંચ દ્વારા કર્મચારીઓના થઈ રહેલા શોષણ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે દોડી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે પણ કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરી રહેલા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાના અનેકવાર આક્ષેપો થયા છે। અને તાજેતરમાં જ વચેટિયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે 2 મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દોડી આવી સમૂહમાં આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાની કામગીરી કરવા સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી સમાન કામ સમાન વેતન સાથેની માંગણી કરી આક્રોશ ઠાલવ્યો હતો। એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમ કહે છે કે વચોટિયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ગુજરાત સરકાર આઉટસોર્સિંગની નીતિ દ્વારા વચેટિયાઓને જ પ્રોત્સાહન આપી રહી છે। આમ ખુદ મુખ્યમંત્રી બે મોઢાની વાત કરી રહ્યા છે। આ આઉટસોર્સિંગ એજન્સીઓને સરકાર 70,000 થી 20,000 જેટલું વેતન ચૂકવે છે, પરંતુ એજન્સીઓ કર્મચારીઓને માત્ર 8,000 થી 10,000 વેતન ચૂકવી અને એમનું શોષણ કરી રહી છે। ગુજરાત સરકાર એક બાજુ એવું કહે છે કે આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સનો પગાર સમયસર ના થાય તો એમની વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થાય। જ્યારે આ કર્મચારીનો નવેમ્બર મહિનાનો પગાર હજુ સુધી થયો નથી, તો હજુ સુધી એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। કર્મચારીઓના પગાર અને એમાંથી કાપવામાં આવતી રકમનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી। આ બાબતને લઈને ભરૂચ જિલ્લાના કર્મચારીઓએ કલેક્ટરને ફરિયાદ કરી હતી, એને આજે 1 મહિના જેટલો સમય થવા છતાં પણ કોઈ જવાબ મળ્યો નથી, જેના કારણે આજે ભરૂચ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ આરટીઆઈ કરી અને કલેક્ટર પાસે પોતાના પગારની વિગતોનો હિસાબ માંગશે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।